નમસ્કાર મિત્રો, ગુજરાતના દ્વારકા જિલ્લામાં સ્થિત આ પવિત્ર કૃષ્ણ મંદિર ત્રણેય લોકમાં સૌથી સુંદર મંદિર છે. આ મંદિરને હિન્દુઓનું મુખ્ય અને મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે. આ મંદિરમાં શ્રી કૃષ્ણની દ્વારકાધીશના રૂપે પૂજા કરવામાં આવે છે. દ્વાપર યુગમાં દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની નગરી હતી અને આજે કળિયુગમાં આ સ્થાન ભક્તો માટે એક મહાન તીર્થ માનવામાં આવે છે. ગોમતી નદીના કાંઠે આવેલું આ મંદિર ખૂબ જ સુંદર અને આશ્ચર્યજનક છે. આ સ્થાને ગોમતી નદી અરબ સમુદ્રને મળે છે. દ્વારકાધીશ ઉપમહાદ્વીપ પર ભગવાન વિષ્ણુનું 108મું દિવ્ય મંદિર છે. દિવ્ય મંદિરનો મહિમા પવિત્ર ગ્રંથોમાં પણ છે. દ્વારકાધીશ મંદિરને હિન્દુઓના ચાર ધામના પવિત્ર મંદિરોમાંનું એક માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ મંદિરનું નિર્માણ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર વજ્રભ દ્વારા કરવામાં આવ્યું હતું અને 15મી થી 16મી સદીમાં મંદિરનું વિસ્તરણ થયું હતું. પુરાતત્વ વિભાગ દ્વારા કહેવામાં આવે છે કે આ મંદિર આશરે 2000 થી 2200 વર્ષ જૂનું છે. જગત મંદિર તરીકે ઓળખાતા આ દ્વારકાધીશ મંદિર 5 માળની ઇમારત અને 72 થાંભલાઓ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. મંદિરનું શિખર લગભગ 78.3 મીટર ઊંચું છે. મંદિરની ઉપર સ્થિત ધ્વજા સૂર્ય અને ચંદ્રનો સંકેત આપે છે, જે સૂચવે છે કે જ્યાં સુધી પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી કૃષ્ણ પણ અહીં બિરાજમાન રહેશે. આ ધ્વજા દિવસમાં 5 વખત બદલવામાં આવે છે, પરંતુ પ્રતીક સમાન જ રહે છે. આ પ્રાચીન અને અદ્ભુત મંદિરનું નિર્માણ ચૂનાના પથ્થરથી કરવામાં આવેલું છે, જે આજે પણ તેની સ્થિતિમાં સુરક્ષિત છે. મંદિરમાં મૂળભૂત રીતે 2 પ્રવેશદ્વાર આવેલા છે. મુખ્ય પ્રવેશદ્વાર એ ઉત્તર પ્રવેશદ્વાર છે, જેને મોક્ષદ્વાર કહેવામાં આવે છે. આ પ્રવેશદ્વાર મુખ્ય બજાર તરફ છે અને બીજો દક્ષિણ દરવાજો, જેને સ્વર્ગનો દરવાજો કહેવામાં આવે છે. હિન્દુ પૌરાણિક કથા અનુસાર દ્વારકા કૃષ્ણ દ્વારા જમીનના એક ટુકડા પર બનાવવામાં આવ્યું હતું, જે સમુદ્રમાંથી પુનઃપ્રાપ્ત કરવામાં આવ્યું હતું. ઋષિ દુર્વાસાએ એક વખત કૃષ્ણ અને તેમની પત્ની રૂકમણીના દર્શન કર્યા હતા અને ઋષિએ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીને તેમના નિવાસસ્થાને આવવાનું કહ્યું. આ વાતથી ભગવાન કૃષ્ણ અને રૂકમણી સંમત થયા અને ઋષિ દુર્વાસાના નિવાસસ્થાન પર જવા માટે ઋષિની સાથે ચાલવા લાગ્યા. થોડા અંતર ચાલ્યા પછી રૂકમણી કંટાળી ગયા અને શ્રી કૃષ્ણ પાસે પાણીની વિનંતી કરી. શ્રી કૃષ્ણએ એક પૌરાણિક છિદ્ર ખોલ્યું અને ગંગા નદીમાંથી પાણીને તે સ્થળે લાવ્યા. આનાથી ઋષિ દુર્વાસા ગુસ્સે થયા અને રૂકમણીને તે જ સ્થળે રહેવાનો શ્રાપ આપ્યો. આમ જ્યાં રૂકમણી ઊભા રહ્યા તે સ્થળ દ્વારકાધીશ મંદિર તરીકે જાણીતું થયું. તો મિત્રો, આજે આપણે જાણ્યું દેવભૂમિ દ્વારકાધીશ મંદિર વિશે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.